આ પ્રિએમ્બલમાં મુખ્ય આ છે કે તમામ નાગરિકોને ઇક્વોલિટી, લિબર્ટી, ફ્રેટર્નિટી અને જસ્ટિસ અને સેક્યુલરિઝમ આ પાંચ છે બાબતમાં તમામ નાગરિકોને તમામ અધિકાર છે અને તેમને ફરજો છે, તમામ ઇક્વલ છે, તમામને સ્વતંત્રતાના હક છે, તમામને ભાઈચારા સાથે રહેવાનું છે અને ભારત દેશને ધર્મનિરપેક્ષ રાખવાનું છે. આખા અને જસ્ટિસ, તમામને ન્યાય મળવું જોઈએ, સારું ન્યાય મળવું જોઈએ. આ મુખ્ય ભારતના બંધારણના પ્રિએમ્બલમાં છે. મિત્રો, આપણે જેમ જાણ્યું એમ ભારતના બંધારણની પ્રસ્તાવનામાં બધી જ વાતનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. પછી જસ્ટિસની વાત હોય, લિબર્ટીની વાત હોય, સમાનતાની વાત હોય, ઇક્વોલિટીની વાત હોય, એ બધું જ આપણા ભારતના બંધારણની પ્રસ્તાવનામાં સામેલ છે. પણ આપણે આ વાતને અહીંયા જ અટકાવી ન જોઈએ. આનાથી આગળ જઈને પણ આપણે આપણા બંધારણની અંદર શું લખાયેલું છે એ તો જાણવું જ રહ્યું. પ્રસ્તાવનાની વાત તો આપણે જાણી, પણ આગળ આપણે એ પણ જાણવું જોઈએ કે આપણા બંધારણમાં આપણને ફંડામેન્ટલ રાઇટ્સ અને ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે કે આપણા મૂળભૂત હક અને મૂળભૂત ફરજ કઈ કઈ મળેલી છે, તો એ પણ આપણે આપણા મિત્રોને જ પૂછીશું. લિબર્ટી તો લિબર્ટી ઓફ સ્પીચ, થોટ, આપણા લાઈક, આપણા બિલીફ, આપણે જે ભગવાનને વર્શિપ કરીએ છીએ એ એ એ આપણને લિબર્ટી છે. આ દેશમાં રહીને આ બધી લિબર્ટી આપણને આપી છે. ત્રીજી વાત કે આપણને ઇક્વાલિટી, ઇક્વાલિટી ઇન ટર્મ્સ ઓફ સ્ત્રી પુરુષ સમાંતર, સ્ટેટસ, આપણે એકબીજાનું સ્ટેટસ, વી ઓલ આર એટ ઇક્વલ. ત્રીજું કે આપણે શું કહેવાય, બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ મળશે, એટલે યુ નો અગેન અગેન અ વેરી ગુડ થિંગ. અને ફાઇનલી ફ્રેટર્નિટી, ફ્રેટર્નિટી એટલે ડિગ્નિટી છે. ડિગ્નિટી આજની તારીખમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ડિગ્નિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ, ડિગ્નિટી ઓફ નેશન, એ આપણે એ બધા આપણને રાઇટ્સ મળ્યા છે. હિન્દુસ્તાનમાં તો હું રાઇટ ટુ ફ્રીડમ, રાઇટ ટુ લિબર્ટી, રાઇટ ટુ ઇન્ડિપેન્ડન્સ આ અધિકાર હું કહું છું, તો હું માનું છું કે સૌથી વધારે ઉપયોગ થાય છે આમાં ફ્રી વોટ. દરેક વ્યક્તિ, મહિલા પણ 18 વર્ષથી વધુ ઉંમર હોય તો વોટ આપી શકે ઇલેક્શનમાં. કોઈ પણ જગ્યા બરાબર એમને પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરવાનો અધિકાર છે. અહીં સુધી કે ઘણા વખત ખોટી રીતે બીજા ઉપર ખોટા આક્ષેપ કરવામાં આવે છે, ખોટી રીતે બીજાને બદનામી કરવામાં આવે છે, તો એમ તો રાઇટ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઘણા વખતે લોકો એ રીતે ભંગ કરે છે કે બીજાના અધિકાર ઉપર અંકુશ આવે. પણ આ રાઇટ તો અમે માનીએ રહ્યા કે આ અધિકાર માટે લોકો સૌથી વધારે જાગૃત છે, કદાચ ફ્રીડમ મૂવમેન્ટના લીધે અને ત્યારબાદ આ મેન્ટેન થયા છે. આ સૌથી વધારે એમનો ઉપયોગ થાય છે. પછી રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન, કે પોતાના ધર્મ માટે લોકો મક્કમ છે અને ધર્મ માં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ લોકો, ચાહે હિન્દુ હોય, મુસલમાન હોય, જૈન, ક્રિશ્ચન કે શીખ, કોઈ પણ આમાં કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. તો આ બે અધિકારોના બરાબર ઉપયોગ થાય છે. ભારતના બંધારણમાં કલમ 12 થી બંધારણે આપણને ફંડામેન્ટલ મૂળભૂત હકો આપ્યા છે. જે હકોમાં બોલવાનો હક, ધંધાનો હક, જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાનો હક, હરણચલનનો હક, આ બધા જુદા જુદા હક આપેલા છે. તેમાં મુખ્ય હક જો જોવા જઈએ તો કલમ 14 પ્રમાણે ઇક્વાલિટી બિફોર લો, કાયદામાં સૌ સમાન છીએ અને તે સમાનતાનો, ઇક્વાલિટી કાયદામાં સૌ સમાન છે તેનો એક હક છે. તેના અનુસંગિક બીજો કલમ 15માં પણ હક છે, 16માં પણ હક છે. પણ બીજો એક હક અગત્યનો છે જે કલમ 13 પ્રમાણે એવું કહ્યું છે કે જૂના જે કાયદાઓ હતા તે કાયદાઓ અને જુદી જુદા જ્ઞાતિઓના જે કાયદાઓ હતા, કસ્ટમરી લો, એ જે કસ્ટમરી લો જે કેટલાક હતા તે ચાલુ રહે છે, સિવાય કે આપણા જે નવા બંધારણમાં એની વિરુદ્ધમાં હોય અથવા તો એની વિરુદ્ધના હોય એ બધા નથી અમલમાં આવતા. પછી એક અગત્યનો અધિકાર છે કલમ 21 પ્રમાણે, માણસને
કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર તેને તેનું સ્વાતંત્ર્ય લઈ શકાય નહીં. આ એક કાયદો છે. પછી એક 32મી કલમ જે આપી તે એના કોઈ પણ હક અધિકાર માટે તેને સુપ્રીમ કોર્ટમાં તે હક માટે લડાઈ આપવા જવાનો પોતાને એને અધિકાર આપવામાં આવેલો છે. આપણે જ્યારથી જ બાળકોને આપણે શીખવાડીએ ત્યારે પ્રતિજ્ઞા વાંચન કરાવીએ છીએ કે હું આ મારો દેશ છે અને હું મારા બધા દેશવાસીઓને મારા ભાઈ બહેન માનું છું. આ મૂળભૂત વાત છે, આ મૂળભૂત ફરજ છે આપણી કે જે દેશ આપણા માટે આ બધું કરે છે, જે દેશે આપણા માટે આ બધી વ્યવસ્થા શક્તિ ઊભી કરી છે, એ વ્યવસ્થા શક્તિ પડાય એની આપણી જવાબદારી છે. અમે બાળકોને હસતા હસતા ચોક્કસ કહીએ છીએ ભાઈ અહીંયાથી આપણે આગળના મોટા રોડ ઉપર જઈએ તો રસ્તામાં કદાચ 7-8 ખાડા આવતા હશે. આપણી ફરજ એ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને એવું કહેવાની નથી કે આ ખાડા સુધરાવો, આપણા કામમાં ખાડો ના પડે, આપણા કામમાં કંઈક ખોટું ના થાય એ જોવાની આપણી ફરજ છે. એટલે મૂળભૂત હક્કો અને મૂળભૂત ફરજો આપણે ચોક્કસ જાણીએ ગણીએ બધી વાત સાચી છે, પણ એક સ્વાભાવિકતા એને બનાવી દઈએ. આપણાથી જ કંઈક ખોટું ના થાય, આપણાથી જ કંઈક ખોટું અચરાય નહીં, આપણાથી જ કોઈને દુઃખ ના થાય, આપણાથી જ કોઈકને ગિલ્ટી ફીલ ના કરાવીએ, આવી વસ્તુ કરવા માંડીએ, એટલે આ બધી વસ્તુ એ ખરેખર સ્વાતંત્ર્યની જે વાત છે એ સ્વાતંત્ર્યની વાત એ એક બહુ ક્લિયર વાત છે કે સ્વતંત્રતા એટલે સ્વચ્છંદતા અને ખોટી રીતભાત એવી ભૂલ ક્યારે ના કરીએ. આપણે મૂળભૂત આપણી જે નાગરિક તરીકેની ફરજો છે એ આપણે નાગરિક તરીકેની એક આપણો વ્યવહાર એ બીજા કોઈને પણ ખલેલ પહોંચે, અશાંતિ પહોંચે એ પ્રકારનો ન હોવો જોઈએ. આપણું વર્તન એક ભદ્ર વ્યક્તિને શોભે તેવું હોવું જોઈએ. અને આપણે જેને એમ કે સિવિલ લાય એટલે કે આપણી જે કંઈ પણ રજૂઆતો હોય એ અહિંસક રીતે અને એને સિવિલ લાય એટલે કે ભદ્ર રીતે એટલે કે એક સદગ્રહસ્થની જેમ આપણે એની રજૂઆતો આપણે કરવી જોઈએ. એટલે આપણી ફરજોની અંદરમાં જ્યાં આપણને સમાજમાં કોઈ જગ્યાએ કંઈક ખોટું થતું દેખાય એને અંગે આપણે એની આપણે સત્તાવાળાઓની સમક્ષ એ ધ્યાનમાં લાવવાની પણ આપણી એક ફરજ છે. આપણી સૌથી અગત્યની દૃષ્ટિ આપણી સૌથી અગત્યની જે ડ્યુટીઝ છે આપણી એ સૌથી પહેલાં તો આપણે આપણી ફરજ જે ફરજ છે ફરજ પ્રત્યે પૂરતી નિષ્ઠા બતાવવી જોઈએ. આપણે પ્રામાણિકતા નિષ્ઠાથી કામ કરવું જોઈએ અને આ દેશ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. આ દેશ આપણો દેશ એ સ્વતંત્ર દેશ છે, સ્વનિશ્ચિત દેશ છે અને આ દેશને તમામ પ્રકારની સ્વતંત્રતા આપી છે. સ્વતંત્રતાનો સ્વચ્છંદતાથી ઉપયોગ કર્યા સિવાય પૂરી પ્રામાણિકતાથી ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, ભારતના બંધારણ વિશે વાતો તો ચાલુ જ રહેશે પણ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. તો લઈએ એક બ્રેક.